जूनागढ़ सिविल हॉस्पिटल की मुलाकात गुजरात प्रदेश कांग्रेस समिति पूर्व प्रमुख अर्जुन मोटवाड़िया तथा धारासभ्य जूनागढ़ जिल्लाना कांग्रेसना धारासभ्य होदेदारों की उपस्थिति में अर्जुन मोटवाड़िया सिविल हॉस्पिटल की मुलाकात लई दर्दियों खबर अंतर पूछा साथ भाजप सरकार की निष्फलता गणावी रोष व्यक्त करो। जूनागढ़ सरकारी सिविल हॉस्पिटल की अचानक मुलाकात लेता गुजरात प्रदेश कांग्रेस समिति आदरणीय पूर्व प्रमुख श्री अर्जुन भाई मोटवाड़िया जूनागढ़ हॉस्पिटल की स्थिति विषय वाकेफ थी और जानना जोखमें कोविड वोर्ड में जई दर्दियों की रूबरू मुलाकात लीधी और सरकारी सिविल हॉस्पिटल डॉक्टरों तथा स्टाफ की प्रशंसा करी। आटली मोटली सिविल हॉस्पिटल में स्टाफ की बेड की ऑक्सिजन वेंटिलेटर की कमी हो कारण कोरोना पॉजिटिव दर्दियों सरकार की निष्फलता कारण टपोटप मरी रहा है। तो बाबते धरना करने बदले भाजपा लोग बंगाल प्रश्न ने धरना આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા અને અહીંયા જે વ્યવસ્થા છે એ બાબતે ચર્ચા કરી। સૌથી મોટો પ્રશ્ન તો અહીંયા જે એડમિશન માટેનું લાંબુ વેઇટિંગ લિસ્ટ છે, જગ્યાઓ મળતી નથી અને એમાંય ખાસ કરીને ઓક્સિજનવાળી બેડ જે છે એ અવેલેબલ નથી અને જે લોકો ઓક્સિજન ઉપર છે એ લોકોને વેન્ટિલેટરવાળી બેડ નથી મળતી અને એને કારણે મોટા પ્રમાણમાં મૃત્યુ થાય છે। સ્ટાફની એટલી મોટી ક્રાઇસિસ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં પણ દર્દીને એટેન્ડ કરી શકાતા નથી। અહીંયા હજી પણ જે દર્દીઓનો ધસારો છે એ ઘટતો નથી। જે વ્યવસ્થાઓ નાના સેન્ટરોમાં સરકારે ઊભી કરવી જોઈતી હતી એ કરી નથી, એટલું જ નહીં એ જે પીએચસી કે સીએચસી છે એ તો લગભગ બંધ હાલતમાં રાખ્યા છે। અહીંયા ડૉક્ટરોને પ્રોત્સાહન આપીને એને વધારે કામ કરાવવાની જરૂર છે, વધારે વેતન આપવાની જરૂર છે, એની જગ્યાએ એને કોઈ મદદ મળતી નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, જે રીતે સ્મશાનની અંદર વરરાજાનો ડ્રેસ પહેરીને લોકો જાય ને હાસ્યાસ્પદ બને, એ રીતે એમના કાર્યકરો ખેસ પહેરીને ફોટા પડાવવા માટે અને લીંબડ જસ લેવા માટે આવે છે અને વ્યવસ્થા ખોરવવાનું કામ કરે છે। આવા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એ બંગાળની ચિંતા કરે છે, પરંતુ અહીંયા રોજ હજારોની સંખ્યામાં લોકો તરફડિયા મારીને મરે છે, એના માટે ધરણા કરવાની કે બીજી કોઈ એની ચિંતા કરવાનું એને સૂચતું નથી। ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે, આ રીત ચલાવી શકાય નહીં। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મારી હાથ જોડીને વિનંતી છે કે લોકોને બચાવવાનો સમય છે, એ વખતે તમે મહેરબાની કરી અને આવી છીછરી રાજનીતિ બંધ કરો અને જે તંત્ર કામ કરે છે અહીંયા એને મદદરૂપ થઈ એને સુધારવાનો એને એને મદદરૂપ થઈ અને લોકોના જીવ બચાવવાનું કામ કરો એવી મારી એમને વિનંતી છે। થેન્ક યુ। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે।
અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.